વિજય ચૌમાલે એક ફરિયાદ કરી હતી કે એમના વિસ્તારમાં લીગલ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યો છે, એને તોડી પાડવામાં આવે. તો વિજય ચૌમાલ અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું કે લિંબાયત ઝોનમાં જ તેઓ ઊભા છે અત્યારે હાલ, તેઓ શું કહી રહ્યા છે, શું માની રહ્યા છે. વિજયભાઈ, ક્યાં શિકાયત કી થી આપને ઓર ક્યાં પોસ્ટ કિયા થા, ક્યાં એક્શન લિયા ગયા? મારા શિકાયત કરવાનો મતલબ એટલો જ હતો કે ભાઈ કોઈ ભી ઇલીગલ ગેરકાયદેસર બાંધ કરવા એના અમે છોડવાનો નથી, ખાલી એટલો જ મેસેજ હતો. આ ફેસબુક ઉપર મેં આપી દીધી કે ભાઈ તમે લોકો સાવધાન રહે, ભાઈ તમે કોઈ ક્યારેય એવી હિંમત નહીં કરે, એના માટે હું ફેસબુક પર મૂકી હતી, બીજું કોઈ કારણ નથી. શું મૂક્યું હતું ફેસબુક પર, કઈ જગ્યાના ફોટા હતા, કઈ જગ્યાનું બાંધકામ હતું? મારા વોર્ડમાં અમન સોસાયટી કરીને છે, જ્યાં મોમડન વસ્તી છે, ત્યાંના મારા પાસે એપ્લિકેશન આવેલા હતા ત્યાંના સારા માણસોને કે મારા વિસ્તારમાં ઇલીગલ બાંધકામ થઈ રહ્યું છે, તમે એને રોકો ભાઈ. તો હું એને પોસ્ટ પર લગાવીને એને મૂકી દીધી કે ભાઈ તમે ગેરકાયદેસર બાંધકામ કરો તો અમે ક્યારેય કોઈ કિંમત પર ચલાવવાનો નથી, ઓર એના અમે તોડ્યો. એના પાછળના કારણ મને એવું લાગે કે આ વધારે જનસંખ્યા વર્તીનો એમનો લોકોનો આ એમને સિસ્ટમ જ છે, તો એના બાંધકામ કરતા જાઓ અને મકાન જમીનનો દબાણ કરતા જાઓ અને મકાન બનાવતા જાઓ, આ એવું નાટક એમનું છે ને, એ ક્યારે આપણો વોર્ડમાં સ્વીકાર નથી. આ નહીં છોડીએ અમે બાંધકામ, જે તમે વધારે કરશો સુરત મહાનગરપાલિકાની પરમિશન જેટલી છે એ પરમિશનને તમે રાખો, ત્રણ માળા સુધી તમે બનાવી શકો, એક ગ્રાઉન્ડમાં તમે પાર્કિંગ રાખો અને તીન માળા બનાવો તમે, એની તમને પરમિશન છે. એના સિવાય કોઈ બાંધકામ કર્યું ક્યારે નહીં છોડવાનું. પણ વિજયભાઈ, સવાલ એ છે કે કોઈ જગ્યાએ તમને ફરિયાદ મળી કે ઇલીગલ કન્સ્ટ્રક્શન થયું છે, તો એની ફરિયાદ તમને મળી છે તમે મહાનગરપાલિકાની ઓફિસમાં કરી શકો છો, જેમ કે આપણે લિંબાયત ઝોનની ઓફિસમાં ઊભા છીએ. તો એને બદલે ફેસબુક પર મૂકવાનો મતલબ શું? ફેસબુક પર કે તમે ગમે ત્યારે કોઈ બાંધકામ તમે કરી લો, તમને અમે છોડવાનું નથી. લોકોને એ ખાલી જાતે મેસેજ આપવાનો કે તમે બનાવશો તો હું એને તોડશું, એમાં કોઈ શક્યતા નથી, શંકાનું સ્થાન નથી. એટલે જ માજે મને ફેસબુક પર મૂકી મેં. આપના ફેસબુક પોસ્ટની અસરથી લિંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગી ગયા અને કેટલા કન્સ્ટ્રક્શનો ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડી ગયા? જાગવાનું તો એવું છે કે એને અમે ફરિયાદ કરે તો એ લોકો કામ તો કરે, એમાં કોઈ મને કોઈ શંકાનું સ્થાન નથી. લેકિન આ ફેસબુક પર આજે પાંચે મકાનને પાંચમાં જ બિલ્ડિંગના મકાનો તોડ્યા, મને ગમ્યું, મને સારું લાગ્યું. આ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના મારા તમામ પદાધિકારીઓને. અમે બધા ઇલેક્શનમાં લાગી ગયા, અમે બી અધિકારીઓ બી ઇલેક્શનમાં હતા, છતાં પણ એ લોકો બાંધકામ કરી લે તો એ ક્યારેય અમે સ્વીકારી નથી. ખુલ્લી શબ્દોમાં મારી આ એકદમ ખુલ્લા શબ્દોમાં ચેતવણી છે કે ક્યારેય બી કોઈ મારે વિસ્તારમાં બાંધકામ નહીં કરે, ગમે તે તમે કરો બાંધકામ, તમે ઊનગામમાં કરો, રાંદેરમાં કરો, સિટીમાં કરો. વાર્ડ નંબર 19 આંજના ડુંભાલ, યાદ રાખજો મારા શબ્દ, ક્યારેય કોઈ કિંમત પર છોડવાનો નથી. એટલે તમે સુરત મહાનગરપાલિકાના બીજા વિસ્તારોમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરવાની છૂટ આપો છો, તમારા વિસ્તારમાં ના થવું જોઈએ? કહેવાનો મતલબ હું મારે જેટલો ક્ષેત્ર મને મારી પાર્ટીએ આપ્યો છે, મને જેટલી જવાબદારી આપી છે એટલું કામ મારે કરવાનું. તો આ એકદમ મારી ખુલ્લી, મારે ચારું કોર્પોરેટર એમાં લાગેલા છે, મારી વિધાયક મારી સાથે છે, મારો પ્રદેશ અધ્યક્ષ મને સપોર્ટ કરે છે. તમને લાગે છે કે આ જે ઇલીગલ કન્સ્ટ્રક્શન થાય છે એમાં અધિકારીઓને મેળા પીપળા હોય છે? એમાં આપણે નહીં પડીએ ભાઈ, અમને કંઈ ખબર નથી, જે કોઈ કરશે તો એને છોડવાનું નથી. અમે તો ખુલ્લી જ કિતાબ છે આપણી પાસે, કોઈ લુકાછીપી નથી ભાઈ. અધિકારીઓ આ વસ્તુ કેમ ધ્યાનમાં ના લીધી કે ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે? ઇલેક્શનમાં લાગેલા હતા, બધા લોકો કામમાં કરતા હતા, કદાચ હોઈ શકે એને ટાઈમ નહીં મળે. બુલડોઝર લઈને ગયો નથી મારા અધિકારી દોડ્યો. એટલે તમારી ફરિયાદ પછી જ છોડ્યું છે ને કે ડાયરેક્ટ અધિકારી જઈને તોડી નહીં? આપણે ફરિયાદ કરી તરત આ ફેસબુક ઉપર આવી અને અધિકારી તૂટી પડ્યા. એમાં મારી ફરિયાદ ત્યાં મારો એક કાર્યકર્તા છે, આ કાર્યકર્તાની ત્યાં મોમેન્ટન કાર્યકર્તા છે, એ મને ફરિયાદ કરી. આ ફરિયાદ લઈને હું એમને બતાવી તો એ ધડ લાગી ગયા. બસ એજ ભાઈ. તો બિલકુલ આ વિજયભાઈ ચૌમાલ અને જે ભાજપના જ કોર્પોરેટર છે, ફેસબુક પર પોસ્ટ મૂકી હતી કે એમના વિસ્તારમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, અને ઇલીગલ કન્સ્ટ્રક્શન જે ફેસબુક પર મૂક્યું હતું ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગી ગયા હતા. જો કે વિજય ચૌમાલ તો કહી રહ્યા છે જાગતા જ રહે છે, પણ કદાચ ઇલીગલ કન્સ્ટ્રક્શનના વિસ્તારમાં થયું ત્યારે ઇલેક્શન ચાલ્યું હતું એવું એમને કહેવા પ્રમાણે તો જાગી ગયા હતા ફેસબુક પોસ્ટ જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ.
તોડવા પહોંચી ગયા હતા અને તોડી નાખ્યા હતા. જેમ કહે છે કે 3-4 મકાનો જે છે તોડી નાખવામાં આવ્યા છે. અને વિજય ચૌહાણ એમ પણ કહી રહ્યા છે, ભાજપના કોર્પોરેટર, કે જનસંખ્યામાં વધારો, જે લોકોના મકાન તોડ્યા છે એ લોકોની જનસંખ્યા, બાળકો જે પેદા કરવાની રીત છે એ વધારે છે અને એટલા માટે મકાનો ઓછા પડતા હોય છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કરતા હોય છે, એવું આ ભાઈનો આક્ષેપ છે, એવા એને તર્ક છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત.